Sandhan. All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Sandhan. Vidyarthi mitro, namaskar. Sandhan anusar. Yojati vyakhyan madama, aje arthashastra visayma. Misra arthatantra visay par. ના વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત યુનિવર્સિટીમાં સેમ થ્રીમાં આર્થિક પદ્ધતિઓ એક એવું પેપર આવે છે જેમાં આર્થિક પદ્ધતિ એટલે શું, દુનિયાના જુદા જુદા દેશોમાં કઈ કઈ આર્થિક પદ્ધતિઓ પ્રચલિત છે, એમની કાર્યશૈલી શું છે, એમની સંસ્થાઓ કઈ કઈ છે, એમના ફાયદાઓ કયા છે, ગેરફાયદાઓ કયા છે, આ બધી વિગતોનો આપણે અભ્યાસ કર્યો છે. આપણે જોવા જઈએ તો વિશ્વના જુદા જુદા દેશોમાં જુદા જુદા પ્રકારની આર્થિક પદ્ધતિઓ પ્રચલનમાં જોવા મળે છે. દાખલા તરીકે અમેરિકામાં મૂડીવાદી આર્થિક પદ્ધતિ, ચીનમાં સામ્યવાદી આર્થિક પદ્ધતિ, તદુપરાંત ડેનમાર્કમાં સહકારવાદ જેવો એક વિશિષ્ટ પ્રકારની આર્થિક પદ્ધતિ, ગાંધીવાદનો પણ એક આર્થિક પદ્ધતિમાં સમાવેશ થાય છે. આમ જુદી જુદી આર્થિક પદ્ધતિઓ વિશ્વના જુદા જુદા દેશોમાં જોવા મળે છે. તો પ્રશ્ન એ થાય છે કે આર્થિક પદ્ધતિ એટલે શું અને એ કઈ રીતે કાર્ય કરે છે, એના મહત્ત્વના કાર્યો કયા છે, એની લાક્ષણિકતાઓ કઈ છે. આર્થિક પદ્ધતિ શબ્દનો જો આપણે વિભાજન કરીએ તો એમાં બે શબ્દો સમાયેલા છે, એક તો આર્થિક અને બીજું પદ્ધતિ. સૌપ્રથમ આપણે આર્થિક શબ્દનો અર્થ સ્પષ્ટ કરીએ તો આપણને જણાય છે કે આર્થિક એટલે અછતપૂર્ણ હોય તેવા સાધનો, વૈકલ્પિક ઉપયોગિતાવાળા સાધનોનો બુદ્ધિપૂર્વક અને કરકસરપૂર્વક ફાળવણી કરવાની જે વ્યવસ્થા છે એ બાબતને આપણે આર્થિક ગણીએ છીએ. જ્યારે પદ્ધતિ એટલે અમુક રીત રસમોનો સમૂહ છે, અમુક સંસ્થાઓનો જૂથ છે કે જે આપણને આપણા નિશ્ચિત આર્થિક લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં સહાયક થાય છે. આમ સ્પષ્ટ આર્થિક રીતે જોવા જઈએ તો આર્થિક પદ્ધતિ એટલે અમુક રીત રસમોનો સમૂહ જે આપણને નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં સહાયક થતા હોય. મિત્રો, દુનિયાનો કોઈ પણ દેશ હોય, સમૃદ્ધ હોય, ગરીબ હોય, ઉત્તર ગોળાર્ધમાં હોય, દક્ષિણ ગોળાર્ધમાં હોય, કોઈ પણ દેશમાં કોઈ પણ રાજકીય પ્રણાલી પ્રવર્તમાન હોય, લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય, બધા જ દેશોના મૂળભૂત આર્થિક પ્રશ્નો સરખા જ છે. કારણ કે વધતા ઓછા પ્રમાણમાં અછતની સમસ્યા સાર્વત્રિક રીતે જોવા મળે છે. આર્થિક પસંદગીની સમસ્યાનું નિવારણ કોઈ પણ રાષ્ટ્રે કરવાનું હોય છે. કોઈ પણ રાષ્ટ્ર સમક્ષ જે વિવિધ આર્થિક પ્રશ્નો મોં ફાડીને ઊભા હોય છે એમાં ઝડપી આર્થિક વિકાસ કરવો, કાર્યક્ષમતાના ઊંચા ધોરણો સિદ્ધ કરવા, આવકની શક્ય હોય તેટલી સમાન ન્યાયી વહેંચણી કરવી, ટેકનોલોજીના ઉચ્ચ શિખરો સર કરવા કે જેથી ભાવિ વિકાસને ટકાવી શકાય, જાળવી શકાય, તો આ આર્થિક સ્થિરતા જાળવવી એટલે કે અર્થતંત્રમાં અવારનવાર જે તેજી મંદીના વલણો સર્જાતા હોય છે એને દૂર કરવા, ઓછા કરવા, એની તીવ્રતા ઘટાડવી અને આર્થિક અર્થતંત્રને યોગ્ય સ્થિરતા બક્ષવી એ કોઈ પણ રાષ્ટ્ર સમક્ષના મૂળભૂત આર્થિક પ્રશ્નો છે. પણ આ આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટેની જે પદ્ધતિઓ છે તે દરેકે દરેક દેશમાં સરખી નથી. કારણ કે દરેકે દરેક દેશમાં દેશની પશ્ચાદભૂમિકા, એનો ઇતિહાસ, લોકોના પસંદગીના ખ્યાલો, લોકોના વિવિધ મૂલ્યો અંગેના ખ્યાલો, સારાપણા નરસાપણા અંગેના લોકોના વિચારો, ભૌગોલિક સાધનોની ઉપલબ્ધિ, કુદરતી સાધનોની પ્રાપ્તિ, આ બધા જ પરિબળો કોઈ એક દેશ કઈ આર્થિક પરિસ્થિતિ, આર્થિક પદ્ધતિ અપનાવશે એને નક્કી કરતા હોય છે. જેથી કરીને જુદા જુદા દેશોમાં એક જ આર્થિક પદ્ધતિ નહીં પણ પોતાના સમય અને સંજોગો અનુસાર જુદી જુદી આર્થિક પદ્ધતિઓ જોવા મળતી હોય છે.
બધા રાષ્ટ્ર માટે એક સરખી આર્થિક પદ્ધતિ અપનાવી શકાય નહીં, કારણ કે જુદા જુદા રોગ માટે જેમ દવાઓ પણ જુદી જુદી હોય છે, એમ જુદા જુદા રાષ્ટ્રોના આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટેની પદ્ધતિ પણ એક સરખી ક્યારેય હોઈ શકે નહીં. એથી જ જ્યારે આપણે કોઈ એક વ્યક્તિને કે વિદ્યાર્થીને હું પૂછું છું કે આર્થિક પદ્ધતિ એટલે શું, તો એ જલ્દીથી સરળતાથી જવાબ નથી આપી શકતા. પણ જ્યારે હું એમ પૂછું કે કઈ કઈ આર્થિક પદ્ધતિઓ દુનિયામાં પ્રચલિત છે, તો કદાચ એમને જવાબ આવડે છે અને એવું કહે છે કે અમેરિકામાં મૂડીવાદી આર્થિક પદ્ધતિ છે. હું પૂછું કે ચાલો ચીનમાં કઈ આર્થિક પદ્ધતિ છે, તો જવાબ મળે છે કે સામ્યવાદી આર્થિક પદ્ધતિ. આમ અત્યાર સુધી અનેક આર્થિક પદ્ધતિઓ જુદા જુદા સમયે જુદા જુદા રાષ્ટ્રોમાં આવી, કોઈ પણ રાષ્ટ્રમાં કોઈ એક પદ્ધતિ કાયમપણે રહેશે જ એવું પણ કહી શકાય નહીં, કારણ કે સમય બદલાય, સંજોગો બદલાય, તો આર્થિક પદ્ધતિ પણ બદલાતી હોય છે. તો આ પ્રમાણે જ્યારે આપણે વિવિધ આર્થિક પદ્ધતિઓની ચર્ચા કરતા હોઈએ, તો આજના આપણા જે વિષય છે એમાં આપણે મિશ્ર અર્થતંત્ર વિશે જોવાનું છે. આર્થિક પદ્ધતિની ચર્ચા કરતી વખતે આપ સૌ જાણો જ છો કે આર્થિક પદ્ધતિ મનુષ્યએ બનાવેલી છે, માનવ સર્જિત છે, મનુષ્ય જેવી એને બનાવે એવી બને છે. એને સફળ બનાવવી કે નિષ્ફળ બનાવવી એ આપણા પોતાના હાથમાં છે. તદુપરાંત કોઈ એક રાષ્ટ્રમાં કઈ આર્થિક પદ્ધતિ અપનાવવામાં આવશે એની પાછળનો આધાર, એનું ઐતિહાસિક ભૂમિકા કઈ છે, ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા જે છે બહુ અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે અમેરિકામાં મૂડીવાદ ફૂલ્યો ફાલ્યો તો એની પાછળનું એક મહત્ત્વનું કારણ છે ત્યાં કુદરતી સાધન સંપત્તિની ખૂબ વિપુલતા છે. રશિયામાં સૌ પ્રથમ વખત સામ્યવાદનો અમલ થયો તો એની પાછળ ઝારશાહી અને તે વખતની જે મુશ્કેલ પરિસ્થિતિઓ હતી અને કાલમાર્ક્સના વિચારોથી ત્યાંના લોકો ખૂબ પ્રભાવિત થયા અને એમને યોગ્ય લાગ્યું કે સામ્યવાદ અપનાવવા જેવો છે, જેથી કરીને રશિયામાં સૌ પ્રથમ વખત સામ્યવાદનો પ્રચાર પ્રસાર અને ઉદ્ભવ થયો. ત્યાર પછી સામ્યવાદની પણ કેટલીક મર્યાદાઓ હોવાથી ત્રીજા પ્રકારની આર્થિક પદ્ધતિનો ઉદ્ભવ થયો, જેને આપણે મિશ્ર અર્થતંત્ર એવું નામ આપીએ છીએ. તો આજે આપણે વિગતવાર જોઈશું કે મિશ્ર અર્થતંત્ર એટલે શું, મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યાઓ શું છે, એની લાક્ષણિકતાઓ શું છે, એના ફાયદા કે લાભ શું છે, ગેરલાભ કયા કયા છે, આ બધી જ વિગતવાર ચર્ચા આજના વ્યાખ્યાનમાં આપણે કરવાની છે. સૌ પ્રથમ આપણે મિશ્ર અર્થતંત્ર એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે મૂડીવાદ વિશે પણ થોડું ઘણું જાણતા હશો અને સમાજવાદ વિશે પણ જાણતા હશો. મૂડીવાદી આર્થિક પદ્ધતિ એ અનિયંત્રિતવાદી આર્થિક પદ્ધતિ કહેવામાં આવે છે, કારણ કે એમાં અર્થતંત્રમાં ખાનગી સાહસ પદ્ધતિ, ખાનગી સાહસિકોનું વર્ચસ્વ હોય છે, વ્યક્તિગત પહેલવૃત્તિને સ્વાતંત્ર્ય હોય છે અને એ પ્રમાણે આ પદ્ધતિ ચાલતી હોય છે. જ્યારે બીજી તરફ સમાજવાદ એ અંતિમવાદી પદ્ધતિ છે કે જેમાં ઉત્પાદનના સાધનોનું સામાજિકરણ કરવામાં આવે છે અને અર્થતંત્રમાં જાત જાતના નિયંત્રણો મૂકી અને એને ધારી દિશામાં વાળવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આમ મૂડીવાદ અને સમાજવાદ આ બંને અંતિમવાદી આર્થિક પદ્ધતિઓ છે. હવે આપણે જોઈએ કે મિશ્ર અર્થતંત્ર એ આ બંને અંતિમવાદી આર્થિક પદ્ધતિઓનું એક મિશ્રણ જેવું છે, એક સમન્વય જેવું છે, એક સમાધાનકારી પદ્ધતિ છે. આ આર્થિક પદ્ધતિ એવી વિચારસરણી સાથે સ્વીકાર કરવામાં આવી છે કે એમાં મૂડીવાદના અને સમાજવાદના બંને આર્થિક પદ્ધતિઓના મહત્તમ લાભ પ્રાપ્ત થશે અને બંનેની જે ગેરમર્યાદાઓ, જે મર્યાદાઓ છે એને આપણે મહદઅંશે, જે ગેરફાયદાઓ છે એને દૂર રાખી શકશું, એ પ્રકારની વિચારસરણીમાંથી મિશ્ર અર્થતંત્રનો પ્રાદુર્ભાવ થયો છે. મિત્રો, મિશ્ર અર્થતંત્ર એ મૂડીવાદના સારા તત્વો અને સમાજવાદના સારા તત્વો એ બંનેનો સમન્વય કરી અને અર્થતંત્રને એક નવી ઊંચાઈઓના શિખરના સોપાનો સર કરાવવા માટે પ્રયત્ન કરે છે. જો આપણે મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા જોઈએ તો આપણને સ્પષ્ટ થશે કે મિશ્ર અર્થતંત્ર એટલે શું. મિશ્ર અર્થતંત્રની એક એવી વ્યાખ્યા આપવામાં આવે છે કે મિશ્ર અર્થતંત્ર એટલે જ્યાં ખાનગી સાહસો અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ હોય એવી આર્થિક પદ્ધતિ. એટલે આ વ્યાખ્યા પ્રમાણે મિશ્ર અર્થતંત્રમાં મૂડીવાદની જેમ જ અમુક અંશે ખાનગી સાહસો રહેલા હોય છે અને સમાજવાદી પદ્ધતિની માફક અમુક બાબતમાં, અમુક ક્ષેત્રોમાં જાહેર સાહસો એટલે કે ઉત્પાદનના સાધનોનું સામાજિકરણ કરવામાં આવે છે. આમ આ રીતે જ્યાં ખાનગી સાહસો અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ હોય અને એ રીતે જો અર્થતંત્ર કાર્ય કરતું હોય તો એવી આર્થિક પદ્ધતિને આપણે મિશ્ર અર્થતંત્ર કહી શકીએ. પરંતુ આ વ્યાખ્યા જોવા જઈએ તો અત્યારે વર્તમાન સમયમાં કોઈ દેશમાં
શુદ્ધ સ્વરૂપમાં મૂડીવાદ પણ જોવા નથી મળતો અને શુદ્ધ સ્વરૂપમાં સમાજવાદ પણ જોવા નથી મળતો. કેમ કે અમેરિકા જેવા મૂડીવાદી અર્થતંત્રમાં પણ કેટલાક અંશે રાજ્યનો હસ્તક્ષેપ, નિયંત્રણ આ બધું જોવા મળે છે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ રાજ્ય પોતાના હસ્તક રાખે છે. તો બીજી તરફ સમાજવાદી અર્થતંત્રમાં પણ નાણાકીય પ્રોત્સાહનો, અમુક છૂટછાટો, ગ્રાહકોની પસંદગીને થોડું ધ્યાનમાં લેવું, આ બધી બાબતોને સમાજવાદમાં પણ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. અને ત્યાં પણ કેટલીક પ્રવૃત્તિઓ ખાનગી ક્ષેત્ર હસ્તક રહેતી હોય છે. તો માત્ર ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ એટલે જ મિશ્ર અર્થતંત્ર કહી શકાય નહીં. પણ મિશ્ર અર્થતંત્રનો અર્થ આપણે સ્પષ્ટ રીતે સમજવો હોય તો આપણે એ જાણવું પડે કે ખાનગી ક્ષેત્રની કામગીરીમાં પાયાની બાબત કઈ છે અને જાહેર ક્ષેત્રની કામગીરીમાં પાયાની બાબત કઈ છે. ખાનગી ક્ષેત્રની કામગીરીમાં એક મુખ્ય આશય મિશ્ર અર્થતંત્રમાં એ રાખવામાં આવે છે કે ખાનગી ક્ષેત્ર શોષણ કર્યા સિવાય આર્થિક વિકાસ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરશે. અહીંયા શોષણ પર વધારે ભાર મૂકવામાં આવે છે કે ખાનગી ક્ષેત્રની એવી કોઈ પ્રવૃત્તિઓ નહીં હોય કે જે સમાજના હિતને નુકસાન કરે તેવી હોય અને અન્યના શોષણ પર નફો પ્રાપ્ત કરતી કે મૂડી સંચય કરતી હોય એ પ્રકારની બાબતને સ્વીકાર્ય ગણી શકાશે નહીં. તો બીજી તરફ જાહેર ક્ષેત્રનું જે પાયાની વિગત છે એમાં એવું જણાવવામાં આવે છે કે જાહેર ક્ષેત્ર જે છે એ સામાજિક કલ્યાણને ધ્યાનમાં રાખશે અને સામાજિક કલ્યાણ સાથે આર્થિક વિકાસ સિદ્ધ થાય તે બાબતને પ્રાધાન્ય આપી અને તે રીતે કાર્ય કરે એ બાબત અગત્યની રીતે જોવામાં આવશે. આમ છેલ્લે આપણે મિશ્ર અર્થતંત્રોનો એ રીતે અર્થ આપી શકીએ કે જે આર્થિક પદ્ધતિમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રને એવી કામગીરી સોંપવામાં આવતી હોય કે તેઓ સમસ્ત સમાજના આર્થિક કલ્યાણમાં કાર્ય કરે તે રીતે કામગીરી પોતાની બજાવે તો તેવી આર્થિક પદ્ધતિને આપણે મિશ્ર અર્થતંત્ર કહી શકીએ. હવે મિત્રો, મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા સમજ્યા પછી એનો જો અર્થ આપણે સમજવો હોય તો એનામાં જાહેર ક્ષેત્રનું મહત્ત્વ અને ખાનગી ક્ષેત્રનું મહત્ત્વ અને કામગીરી સમજ્યા વગર એનો અર્થ અધૂરો રહેશે. મિશ્ર અર્થતંત્રમાં એક તરફ જાહેર ક્ષેત્રને આવકાર્ય ગણવામાં આવે છે કારણ કે મિશ્ર અર્થતંત્રમાં જાહેર ક્ષેત્રને એક બહુ જ જવાબદારીભર્યું સ્થાન હોય છે અને જ્યાં ખાનગી ક્ષેત્ર નિષ્ફળ નીવડતું હોય છે, જ્યાં બજારતંત્ર નિષ્ફળ નીવડતું હોય તો એવી એની મર્યાદાઓને દૂર કરી અને અર્થતંત્રને વ્યવસ્થિત સુચારુ રૂપથી સંચાલિત કરવા માટે જાહેર ક્ષેત્રનું એક અનન્ય સ્થાન હોય છે. તો એવી કઈ કઈ બાબતો હોય છે કે જેનામાં જાહેર ક્ષેત્ર અગત્યની ભૂમિકા ભજવે છે? કેટલીક બાબતો એવી છે કે જ્યાં બજારતંત્ર સારી રીતે કાર્ય કરી શકતું નથી. દાખલા તરીકે સામાજિક રીતે અવિભાજ્ય ફાયદાવાળી ચીજો, કેટલીક ચીજો અને સેવાઓ એવી હોય છે કે જે પ્રજાના કલ્યાણ માટે, જીવન માટે અનિવાર્ય હોય પણ જો નફાકારક ન હોય તો ખાનગી ક્ષેત્ર એમાં ઝંપલાવવા માટે તૈયાર થતું નથી. તો એનો અર્થ એવો નથી કે આ પ્રવૃત્તિ ન જ થાય. તો એવી પ્રવૃત્તિઓની જવાબદારી રાજ્ય પોતે લે છે. દાખલા તરીકે દીવાદાંડી. દીવાદાંડી એ એવી વસ્તુ છે કે જે માછીમારોના જીવન માટે, એમને દિશાસૂચન કરવા માટે બહુ અનિવાર્ય છે. પણ દીવાદાંડી બનાવવાનું ખાનગી નિયોજકોને ખાસ કોઈ ફાયદાકારક વસ્તુ નથી. એટલે તેઓ આવી જ સામાજિક ફાયદાવાળી ચીજો પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય છે. તો આ પ્રકારની જે આર્થિક કામગીરીઓ કે સેવાઓ છે એ રાજ્ય પોતાના હસ્તક રાખે એ ખૂબ જ જરૂરી બનતું હોય છે. બીજી વસ્તુ એ છે કે કેટલાક ક્ષેત્ર એવા હોય છે કે જેમાં ખૂબ વિપુલ પ્રમાણમાં મૂડીની જરૂર પડતી હોય અને કોઈ એક વ્યક્તિગત સાહસ કે નિયોજક આટલી બધા મોટા જંગી પ્રમાણમાં મૂડી ઊભી કરી શકે તેમ ન હોય તો તેવા ક્ષેત્રો અને તેવા ઉદ્યોગો કે તેવી બાબતો રાજ્ય પોતાના હસ્તક જાહેર ક્ષેત્રમાં રાખે છે. દાખલા તરીકે મોટા બંધોનું નિર્માણ કરવું હોય તો તેવી સ્થિતિમાં ખૂબ વિપુલ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા ઊભી થાય છે. પરંતુ કોઈ એક નિયોજક આટલા પ્રમાણમાં મૂડી ઊભી કરી શકે નહીં. તો એનો અર્થ એવો નથી કે સિંચાઈની સુવિધાઓથી રાષ્ટ્રને વંચિત રાખવું. જો સિંચાઈની સુવિધાઓનો વ્યાપ વધારવો હોય તો કોઈકે એની જવાબદારી લેવી જ પડે. તો જ્યારે આવા મોટા પ્રમાણમાં મૂડીરોકાણની આવશ્યકતા રહેતી હોય તો એ પ્રકારની જવાબદારી પણ રાજ્ય પોતે નિભાવતું હોય છે. કેટલાક ક્ષેત્રો એવા પણ હોય છે કે જે ખાનગી ક્ષેત્રને સોંપવા હિતાવહ નથી કારણ કે એ કાર્ય જોખમભર્યું હોય છે. જેમ કે એટમિક પાવર, શસ્ત્ર સામગ્રીનું રાષ્ટ્રના સંરક્ષણ માટે જરૂરી ઉત્પાદન કરવાનું હોય તો આવા ક્ષેત્રો જે છે એ ખાનગી ક્ષેત્રને સોંપી શકાય નહીં કારણ કે એમાં જોખમનું તત્વ ખૂબ જ અનિવાર્ય રહેલું હોય છે. તો કેટલીક વખત કેટલીક
ચીજો સેવાઓ હોય કે જેનું છૂટક છૂટક વેચાણ કરવું શક્ય નથી હોતું, જેમાં નફાની શક્યતા ઓછી રહેલી હોય, નફો ખૂબ લાંબા ગાળે, જેનો ફલણકાળ ખૂબ જ લાંબો હોય, નફો ખૂબ લાંબા સમય પછી મળે એવો હોય, તો આવા ક્ષેત્રો ખાનગી લોકો માટે જરા પણ રસપ્રદ રહેતા નથી. દાખલા તરીકે બંધ નિર્માણનું કાર્ય શરૂ થયા પછીથી એમાંથી કેનાલ મારફત ખેતરમાં પાણી પહોંચે તો તે જે સમયગાળો છે એ ખૂબ ફલનકાળ ખૂબ જ લાંબો હોય છે. એવું બની શકે કે કોઈ એક વ્યક્તિએ બંધનું નિર્માણ શરૂ કર્યું હોય પણ એના મૃત્યુ સુધી એના ખેતરમાં પાણી જ ન પહોંચે. તો આવી સ્થિતિમાં કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આજે કર્યું હોય અને એનો ફાયદો આજની જનરેશન સાથે સાથે ભવિષ્યની જનરેશનને વધારે મળવાનો હોય, તો તેવી સ્થિતિમાં રાજ્ય પોતે એ પ્રકારના પગલાં ભરતું હોય છે. તદઉપરાંત બીજી પણ કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જેમાં રાજ્ય જે છે એ સક્ષમ રીતે ભૂમિકા ભજવી શકે છે. દાખલા તરીકે ખાનગી નિયોજકો મોટા પ્રમાણમાં મૂડી ઊભી કરી શકતા નથી, તો જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે રસ્તાઓ ઊભા કરવા, વાહન વ્યવહારની સુવિધાઓ ઊભી કરવી, સંદેશા વ્યવહારની સુવિધાઓ ઊભી કરવી, સંશોધન અને વિકાસ માટેની જવાબદારી માટે મૂડીરોકાણ કરવાનું હોય, તો આટલું મોટું મૂડીરોકાણ ઊભી કરવા માટે રાજ્ય હસ્તક ઘણા બધા સાધનો હોય છે, કરવેરા, ખાદ પુરવણી. તો આ બધા સાધનોનો ઉપયોગ કરી અને રાજ્ય પોતે મોટા પ્રમાણમાં મૂડી ભંડોળ એકત્રિત કરી શકે છે, જ્યારે ખાનગી સાહસિકો માટે એ શક્ય હોતું નથી. ખાનગી સાહસિકો કઈ જગ્યાએ કામ કરવા માટે તૈયાર હોય છે કે જ્યાં નફો ટૂંકા ગાળામાં મળે તેમ હોય, જ્યાં જોખમનું પ્રમાણ ઓછું હોય, જ્યાં જલ્દીથી નફો મળે તેમ હોય, જ્યાં ટુકડે ટુકડે વસ્તુઓનું કે સેવાઓનું વેચાણ કરવું શક્ય હોય, જ્યાં આ પ્રકારની લાક્ષણિકતાઓ પ્રવર્તતી હોય, તેવી વસ્તુઓના અને સેવાઓના ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્ર સારી રીતે કાર્ય બજાવી શકે છે. તો અહીં મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેને પોતપોતાની રીતે કાર્ય કરવાનું હોય છે. જાહેર ક્ષેત્ર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જાહેર ક્ષેત્ર સામાજિક ન્યાય સાથે, સામાજિક કલ્યાણ સાથે આર્થિક વિકાસ માટે જરૂરી બાબતો ઊભી કરશે, જ્યારે ખાનગી ક્ષેત્ર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ખાનગી સાહસિકોમાં જે સાહસિકતા હોય છે, જે વહીવટીય અને સંચાલકીય આવડત હોય છે, એ બધાનો લાભ અર્થતંત્રને પ્રાપ્ત થાય અને એના લીધે જે હજારો નિયોજકો સાહસિકો હોય એમની બુદ્ધિમત્તા, એમની કુશાગ્ર તીવ્ર નિર્ણય શક્તિ, આ બધાનો અર્થતંત્રને યોગ્ય માત્રામાં લાભ મળે તે માટે કેટલાક ક્ષેત્રો ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે. આમ મિશ્ર અર્થતંત્ર જે છે એમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર આ બંનેનો સુભગ સમન્વય કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ટૂંકમાં મિશ્ર અર્થતંત્રમાં સ્વહિત સાથે સાથે સામાજિક હિત પણ મહત્વનું હોય છે. જ્યાં સ્વહિતની કામગીરીઓ સમાજ હિતને આડે ન આવતી હોય તેવી કામગીરીઓ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે, પરંતુ ખાનગી ક્ષેત્ર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એમની આર્થિક પ્રવૃત્તિઓથી સમાજ હિતને હાનિ થશે નહીં. તો આ પ્રમાણે જુદા જુદા વિભાગો નક્કી કરી અને ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રને યોગ્ય કામગીરી સોંપવામાં આવે છે. કેટલીક વખત કેટલાક સાહસો એવા પણ હોય છે કે જેમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેની મૂડી સહિયારી રીતે કામ કરતી હોય, જેમાં જાહેર ક્ષેત્રનો હિસ્સો 50%થી વધારે રાખવામાં આવે છે, જેથી કરીને આખરી અંકુશ અને નિયંત્રણ રાજ્ય સત્તાનું રહેતું હોય છે. સાથે સાથે ખાનગી ક્ષેત્ર પાસે જે કાર્યક્ષમતા રહેલી હોય છે એનો પણ અર્થતંત્રને પર્યાપ્ત માત્રામાં લાભ થાય. આમ અત્યાર સુધી આપણે જે મિશ્ર અર્થતંત્રનો અર્થ સમજ્યા એના પરથી મિશ્ર અર્થતંત્રમાં સરળતા ખાતર ત્રણ વિભાગ પાડવામાં આવે છે. એક વિભાગ એવો હોય છે કે જેમાં ઉત્પાદન અને વહેંચણી રાજ્ય સમગ્ર લક્ષી રીતે પોતાની પાસે રાખતું હોય છે. દાખલા તરીકે રેલવે છે ભારતમાં, તાર ટપાલ છે, ખાણ ઉદ્યોગ છે, કોલસો છે, નેચરલ ગેસ છે, ઓઇલ છે, આ બધા એવા ભારે અને પાયાના ઉદ્યોગો, લોખંડ, પોલાદ, રાસાયણિક ખાતરો, આ બધા એવા ઉદ્યોગો અને એવી બાબતો છે કે જેમાં રાજ્ય આર્થિક વિકાસની દ્રષ્ટિએ અનિવાર્ય સુવિધાઓ ઊભી કરે છે અને એના માટે રાજ્ય સંપૂર્ણપણે આ વિભાગ પોતાના હસ્તક રાખતું હોય છે. તો બીજી તરફ કેટલાક વિભાગ એવા છે કે જેમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ હોય છે. દાખલા તરીકે ખેતી છે, નાના ઉદ્યોગો છે, નાના પાયા પરના વેપારો છે,
મધ્યમ ગાળાની અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો છે આ બાબતમાં ખાનગી લોકોને પ્રવેશ આપવામાં આવે છે કે જેથી કરીને તેઓ પોતાની નિષ્ણાતપણાનો અહીંયા અસરકારક રીતે ઉપયોગ કરી અને અર્થતંત્રને એના પૂર્ણપણે લાભ આપી શકે. ત્રીજો વિભાગ એવો હોય છે કે જેમાં બંને સાથે મળીને કામ કરતા હોય છે, પણ મેં હમણાં તમને કહ્યું એ પ્રમાણે રાજ્યોનું અંકુશ અને વર્ચસ્વ વધારે પ્રમાણમાં રહેતા હોય છે. જ્યારે આ પ્રકારની પદ્ધતિ કે જેમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને એકસાથે કામ કરતા હોય તો એવા અર્થતંત્રને જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદા જુદા નામ આપ્યા છે. દાખલા તરીકે હેન્સન એવું કહે છે કે આ પ્રકારના અર્થતંત્રને દ્વિમુખી અર્થતંત્ર કહી શકાય, ડ્યુઅલ ઇકોનોમી. તો લર્નર આ પ્રકારના અર્થતંત્રને કંટ્રોલ્ડ ઇકોનોમી એવું નામ આપે છે. પણ વર્તમાન સમયમાં આપણે આ પ્રકારની જે અર્થવ્યવસ્થા છે એને મિક્સ્ડ ઇકોનોમી એવું નામ આપીએ છીએ. હવે આ મિક્સ્ડ ઇકોનોમી અથવા તો મિશ્ર અર્થતંત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો એનો જો ઇતિહાસ આપણે જોઈએ તો એનાથી એનો સ્પષ્ટ અર્થ આપણને પ્રાપ્ત થશે. મિત્રો, 18મી અને 19મી સદીમાં અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ અને નિયો ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ એમની રજૂઆતમાં મોટાભાગે મિશ્ર અર્થતંત્ર શબ્દ જેવો ક્યાંય પ્રયોગ જોવા મળ્યો નથી. કારણ કે તે વખતે મિશ્ર અર્થતંત્ર અસ્તિત્વમાં ન હતું, ફક્ત મૂડીવાદી આર્થિક પદ્ધતિ જ તે વખતે પ્રચલનમાં હતી. અને તે વખતે એવું માનવામાં આવતું હતું કે વ્યક્તિને ખબર છે કે પોતાનું હિત શેમાં સમાયેલું છે. વ્યક્તિ જાણે છે કે કઈ આર્થિક પ્રવૃત્તિ કરવી, કઈ વસ્તુનો ઉપભોગ કરવો, કે કઈ જગ્યાએ કામ કરવાથી પોતાનું કલ્યાણ મહત્તમ થશે. એ પ્રકારની જાણકારી વ્યક્તિને પોતાને વધારે સારી રીતે હોય છે. અને એ રીતે જો દરેક વ્યક્તિ પોતાના મહત્તમ કલ્યાણ માટે પ્રયત્ન કરતી હશે તો છેવટે સામાજિક હિત કે સમાજ કલ્યાણ પણ મહત્તમ થશે જ. અને બધા વ્યક્તિગત હિતનો સરવાળો છેલ્લે મહત્તમ સામાજિક હિતમાં પરિણમશે એવું તે વખતે માનવામાં આવતું હતું. અને વ્યક્તિને દરેક બાબતમાં સ્વતંત્રતા હોવી જોઈએ અને આ પ્રકારની નીતિને ફાવે તેમ વર્તો અથવા તો લેઝ ફેર પોલિસી કહેવાતી હતી. ફ્રેન્ચ ભાષામાં એને લેઝ ફેર કહેવાય છે કે ફાવે તેમ વર્તો. પરંતુ સમય સાથે એવું જણાયું કે વાસ્તવમાં કેટલીક વખત વ્યક્તિગત હિત જે છે એ સમાજના હિતને નુકસાન પહોંચાડતું હોય છે. આ પ્રકારની જે મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી એનામાં કેટલીક વખત ગ્રાહકોનું ઓછા ઉત્પાદન દ્વારા, ઊંચી કિંમત દ્વારા, નીચી ગુણવત્તા દ્વારા અથવા તો જે ઉત્પાદકોમાં હરીફાઈનો અભાવ પ્રવર્તતો હોય અને એ લોકો પરસ્પર ઇજારો રચતા હોય તો ઇજારાશાહીના દૂષણો પણ ઉદ્ભવે છે. જો ગળાકાપ પ્રતિસ્પર્ધા પ્રવર્તતી હોય તો તેવી સ્થિતિમાં એ પ્રતિસ્પર્ધા પણ નુકસાન કરે છે. અને ઘણી વખત સુવિધાઓનું બેવડાપણું, સાધનોનો બગાડ, દુર્વ્યય, ઉત્પાદન શક્તિના પ્રમાણ કરતાં ઓછું ઉત્પાદન કરવું એટલે કે ઉત્પાદન શક્તિ વેડફાવી, એડવર્ટાઇઝમેન્ટ અને એ રીતે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા, ગ્રાહકોની પોતાની અજ્ઞાનતા, વસ્તુઓમાં ભેળસેળ, અન્ય પ્રકારની તોલમાપની ગેરરીતિઓ, આ બધા જ પ્રકારની ગેરરીતિઓ તમને ખાનગી સાહસ પદ્ધતિમાં જોવા મળતી હોય છે. એટલે આ પ્રકારની મર્યાદાઓ અને ખાસ કરીને જે શોષણ થાય છે એ જ્યારે વ્યાપક બને ત્યારે એનો પ્રતિકાર અવશ્ય થાય છે. ખાસ કરીને બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ત્યાર પછી જે કારખાના પદ્ધતિ અસ્તિત્વમાં આવી અને ત્યાર પછી મજદૂરોનું જે જુદા જુદા સ્વરૂપે શોષણ થયું, જેમ કે કામના ખૂબ વધારે પડતા કલાકો, સ્ત્રીઓ પાસેથી અને બાળકો પાસેથી કરાવાતી વેઠ, આ બધાના સ્વરૂપે એમને યોગ્ય પૂરતો પોષક આહાર પણ નહોતો મળતો, પૂરતું વેતન નહોતું મળતું. કોઈ અકસ્માત થાય તો અકસ્માત સામે કોઈ સુરક્ષા જેવી વ્યવસ્થા પણ તે વખતે પ્રવર્તમાન ન હતી. અને એનાથી મજૂરોની પરિસ્થિતિ બદથી બદતર એવી કહી શકાય તેવી હતી. તો આ પરિસ્થિતિ જ્યારે અમુક તત્વચિંતકોના નજરમાં આવી, ખાસ કરીને કાર્લ માર્ક્સ, તો એમણે જોયું કે મૂડીવાદી આર્થિક પદ્ધતિના દૂષણમાં સાધનોની ખાનગી માલિકી રહેલી છે. જો સાધનોની ખાનગી માલિકીને દૂર કરી અને એના ઉપર સામાજિક માલિકી સ્થાપિત કરી દેવામાં આવે, એટલે કે ઉત્પાદનના સાધનોનું સામાજિકરણ કરી દેવામાં આવે, ઉત્પાદનની પ્રક્રિયામાં મજદૂરોની ભાગીદારી અને ડાયરેક્ટ પાર્ટિસિપેશન કરવામાં આવે તો એનાથી આ બધા જ દૂષણો નિવારી શકાશે. મજદૂરો પોતે જ ઉત્પાદનના સાધનોના માલિક બનશે, દરેક વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર કામ કરશે અને પોતાની જે જરૂરિયાત છે તે અનુસાર પ્રાપ્ત કરશે, કોઈનું શોષણ નહીં થાય
અને એ રીતે અર્થતંત્રમાં બધું જ વ્યવસ્થિત ચાલશે. તો એ પ્રકારની જે નવો એક ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો એને અર્થશાસ્ત્રમાં સમાજવાદી વિચારધારા કહેવાય છે. પણ સમય સાથે સમાજવાદના પણ કેટલાક દૂષણો છતાં થવા લાગ્યા. દાખલા તરીકે સમાજવાદમાં અમલદારશાહી, તુમારશાહી, વહીવટી નિર્ણયો લેવામાં ખૂબ જ વિલંબ થવા, જુદા જુદા ક્ષેત્રોમાં અસમતુલા પ્રવર્તવી, ક્યાંક માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા, જુદા જુદા બજારો, ચાહે વસ્તુ બજાર હોય, મૂડી બજાર હોય, સાધન બજાર હોય, તો ત્યાં સમતુલાનો ભંગ થવાથી અર્થતંત્રમાં વારંવાર વિક્ષેપો ઉત્પન્ન થાય છે. ગ્રાહકોના સ્વાતંત્ર્યનો સંપૂર્ણપણે નાશ થાય છે, કારણ કે ગ્રાહકોની ઈચ્છા અનુસાર નહીં પરંતુ કેન્દ્રીય આયોજન જે નક્કી કરે તે પ્રમાણે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે. બજારતંત્ર પર વિવિધ નિયંત્રણો રાખવામાં આવે છે. ભાવ નિયંત્રણ, માપબંધી, આ બધાના લીધે ઘણી બધી સમસ્યાઓ નિર્માણ થઈ અને ખાસ કરીને બિનકાર્યક્ષમતાને ખૂબ જ ઉત્તેજન મળ્યું. એક કહેવત છે કે જાહેર ક્ષેત્રના એકમો જે હોય છે એ સફેદ હાથી જેવા મોટાભાગે ખોટ જ કરતા, પબ્લિક સેક્ટર ઇઝ નો બડી સેક્ટર એવું સામાન્ય રીતે કહેવામાં આવતું હોય છે. અને એના કારણે સાધનોનો ખૂબ જ વિપુલ પ્રમાણમાં દુર્વ્યય થવા લાગ્યો અને એનાથી બિનકાર્યદક્ષતા ખૂબ વધવા લાગી. તો આ પ્રકારની અર્થવ્યવસ્થાની પણ કેટલીક, આર્થિક પદ્ધતિની કેટલીક ખામીઓ છતી થઈ. તો અને ખાસ કરીને 1929ની જે મંદી થઈ ત્યાર પછી નાણાવાદી ક્લાસિકલ અને નિયો ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓની જે નાણાવાદી અર્થનીતિઓ હતી એ ખાસ અસરકારક રીતે કામ કરી શકી નહીં. અને એનામાંથી જ પછી જ્હોન મેનાર્ડ કેન્સ અને એ એમ હેન્સન નામના અર્થશાસ્ત્રીએ પોતાના આર્થિક વિચારો પ્રગટ કર્યા. જ્હોન મેનાર્ડ કેન્સ નાણાકીય નીતિના એક પૂરક તરીકે રાજકોષીય નીતિની હિમાયત કરે છે. રાજકોષીય નીતિ એટલે જાહેર ક્ષેત્રોનો અંકુશ અને નિયમન. કેન્સના મત પ્રમાણે હંમેશા લોકોનું સ્વહિતની કામગીરી જાહેર હિતને લક્ષમાં લેશે અને તે પ્રમાણે જ વર્તશે. એ દલીલ વ્યાજબી નથી અને સમય સાથે સાચી પણ જણાઈ નથી. જ્હોન મેનાર્ડ કેન્સ સંપૂર્ણપણે મુક્ત અર્થતંત્રના ની તરફેણ નથી કરતા, એટલે કે મૂડીવાદની તરફેણ નથી કરતા. કારણ કે મુક્ત અર્થતંત્રની આપણે કેટલીક ખામીઓ જોઈ, એને નિવારણ કરવું હોય તો અર્થતંત્રમાં કેટલાક વ્યાજબી નિયંત્રણો રાખવા જોઈએ અને એને માર્ગદર્શન આપવું જોઈએ અને એનું નિયમન કરવું જોઈએ. આમ જ્યાં ખાનગી ક્ષેત્ર સારી રીતે કામ કરી શકે ત્યાં ખાનગી ક્ષેત્રને રહેવા દેવું જોઈએ અને જ્યાં ખાનગી ક્ષેત્ર સારી રીતે કામ નથી કરી શકે તેમ ત્યાં જાહેર ક્ષેત્રને આવવા દેવું જોઈએ, કે અને જેથી કરીને બંનેના સમન્વયથી અર્થતંત્રનો સમુચિત અને સર્વાંગી વિકાસ થઈ શકે. તો આ પ્રમાણે મિશ્ર આર્થિક પદ્ધતિ એ ખાનગી અને જાહેર ક્ષેત્ર પર આધારિત આર્થિક પદ્ધતિ છે અને બંનેના સમન્વયથી આ આર્થિક પદ્ધતિ કામ કરે છે. માત્ર ખાનગી અને જાહેર સાહસનું સહ અસ્તિત્વ હોય તો એને મિશ્ર અર્થતંત્ર કહી શકાય નહીં. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં સરકાર દ્વારા, કાયદા દ્વારા જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેના સહ અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. બીજી બાબત એ છે કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની સીમારેખા સ્પષ્ટપણે અંકિત કરી દેવામાં આવે છે, કે જેથી બંનેને સારી રીતે ખબર પડે છે કે બંને કઈ કઈ જગ્યાએ કામ કરી શકશે. ખાનગી ક્ષેત્રમાં રાજ્યનો બિનજરૂરી હસ્તક્ષેપ જ્યાં સુધી હોય ત્યાં સુધી બને તેટલો ઓછો રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બીજી એક બાબત એ છે કે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને એકબીજાના તરીકે કાર્ય કરશે એવી એક અપેક્ષા રાખવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર એ બંનેનું સહ અસ્તિત્વ હોય છે. આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પણ એકબીજાના પૂરક થઈને વર્તે તો જ અર્થતંત્ર સુવ્યવસ્થિત રીતે વિકાસ કરી શકે. મિશ્ર અર્થતંત્રના જો મુખ્ય ધ્યેયો આપણે જોવા જઈએ તો એમાં આર્થિક વિકાસ સિદ્ધ કરવો, જે કંઈ રાષ્ટ્રીય આવક નિર્માણ થતી હોય એની શક્ય હોય તેટલી સમાન વહેંચણી કરવી. ત્રીજો ધ્યેય એવો હોય છે કે આર્થિક સ્થિરતા જેટલી અર્થતંત્રમાં જાળવી શકાય તેટલી જાળવવી. અને ચોથું એ છે કે કાર્યદક્ષતાના ઉચ્ચ શિખરો સર કરવા. આમ આ ચારે ચાર બાબતોમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને સાથે મળી અને કાર્ય કરે તો જ સોનામાં સુગંધ પડે. મિશ્ર અર્થતંત્રમાં
ખાનગી અને જાહેર ક્ષેત્રના બંનેના ફાયદાઓ પ્રાપ્ત થશે એવું એક માની લેવામાં આવેલું હોય છે. એટલે એ બંને એકબીજાના પૂરક થઈને એકબીજાના વિકાસમાં સહાયક થાય એ બાબત બહુ જ અગત્યની ગણાય છે. જોકે વાસ્તવમાં એવું બને છે કે કેમ એ બહુ મોટો વિકટ પ્રશ્ન છે. કારણ કે ભારતમાં એવું બન્યું છે કે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બીજી બાબતોમાં ભલે કદાચ સહકારથી કામ કરતું હશે પણ મૂડી ભંડોળની પ્રાપ્તિની બાબતમાં એકબીજાના હરીફ તરીકે વર્તે છે. જેમ કે જ્યારે જ્યારે ખાનગી ક્ષેત્રને મૂડી ભંડોળ વધારે પ્રમાણમાં મળે છે ત્યારે ઓટોમેટિક દેખીતી રીતે જ જાહેર ક્ષેત્રને જે મૂડી ભંડોળ પ્રાપ્ત થશે એમાં કાપ આવે છે. એ જ પ્રમાણે જો મૂડી ભંડોળનો ઉપયોગ જાહેર ક્ષેત્ર હસ્તક વધતો હોય તો ખાનગી ક્ષેત્રને પ્રાપ્ત થતા મૂડીભંડોળમાં ઘટાડો થાય છે. કારણ કે મૂડીભંડોળનું જો દેશનું આંતરિક ભંડોળનું જે પ્રમાણ હોય છે એ કંઈ બદલાતું નથી. એક ક્ષેત્રને વધારે મળે તો ઓટોમેટિક બીજા વિભાગમાં કાપ આવવાનો જ છે, આવવાનો જ હોય છે જે હોય તે. પણ આ બંને ક્ષેત્રો એકબીજાના પૂરક થઈ અને સારી રીતે સહકારની ભાવનાથી વર્તે તો જ મિશ્ર અર્થતંત્રનો જે હેતુ છે એ સિદ્ધ થઈ શકે. મિશ્ર અર્થતંત્રની એક બીજી અગત્યની બાબત છે કે મિશ્ર અર્થતંત્રમાં આયોજનની ખૂબ જ અગત્યતા છે. મિશ્ર અર્થતંત્રમાં જેમ કે ભારતમાં જ્યારથી ભારત આઝાદ થયું ત્યારે ભારતમાં મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કરવામાં આવ્યો અને આપણે 1950-51 જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ પણ અમલમાં મૂકી. યોજનાઓમાં જુદા જુદા રાષ્ટ્રમાં કેટલા સાધનો પ્રાપ્ય છે એનો સર્વે કરવામાં આવે છે. આ સાધનોની કાર્યક્ષમતા શું છે, ભવિષ્યમાં આ કાર્યક્ષમતામાં અને સાધનોના જથ્થામાં શું વધારો થશે તે અંગેના પણ અંદાજો માંડવામાં આવે છે. અને પછી જુદા જુદા વિભાગોમાં જેમ કે ઉદ્યોગ ક્ષેત્ર હોય તો ઉદ્યોગ ક્ષેત્રમાં મૂડીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો તેમજ અન્ય ઉદ્યોગો જે હોય એના પાંચ વર્ષ માટેના જુદા જુદા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર હોય તો કૃષિ ક્ષેત્રમાં પણ જુદા જુદા પાકો માટેના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે અને એ લક્ષ્યાંકો મુજબ સાધનોની ફાળવણી કરવામાં આવે છે અને એ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે એક આયોજનબદ્ધ સમયપત્રક હોય છે. એ સમયપત્રકની અંદર આ લક્ષ્યાંકો સિદ્ધ થાય તે માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ પ્રમાણે કેન્દ્રીય આયોજન જે છે એ મિશ્ર અર્થતંત્રનું એક બહુ જ અગત્યનું લક્ષણ છે. પણ આમ આપણે જોવા જઈએ તો આયોજન તો અત્યારે મૂડીવાદમાં પણ જોવા મળે છે અને સમાજવાદમાં તો ખાસ જોવા મળે છે. કારણ કે સમાજવાદી આર્થિક પદ્ધતિ એટલે કેન્દ્રીય આયોજનની પદ્ધતિ. પણ મૂડીવાદી આર્થિક આયોજન અને સમાજવાદી આર્થિક આયોજન અને મિશ્ર અર્થતંત્રનું આયોજન એ ત્રણેય વચ્ચે કેટલોક પાયાનો તફાવત છે. દાખલા તરીકે સમાજવાદનું જે આર્થિક આયોજન હોય એમાં ઉત્પાદનના સાધનોની તમામ માલિકી રાજ્ય હસ્તક હોય છે, સામાજિક હોય છે. જ્યારે મિશ્ર અર્થતંત્રમાં તમામ સાધનો રાજ્ય હસ્તક નથી હોતા પણ એની સાથે સાથે ખાનગી માલિકીનું પણ સહ અસ્તિત્વ હોય છે. સમાજવાદી અર્થતંત્રમાં યોજનાઓની રૂપરેખા એ રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી કરીને તમામે તમામ નિર્ણયો જે છે એના લક્ષ્યાંકો નક્કી કરી લેવામાં આવે છે અને એ રીતે પછી ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. જ્યારે મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનું એક નિશ્ચિત સ્થાન હોય છે, એને સ્વતંત્રતા આપવામાં આવે છે. જ્યાં એ સારી રીતે કાર્ય કરી શકે તેમ હોય ત્યાં હસ્તક્ષેપ કરવામાં આવતો નથી. આમ મિશ્ર અર્થતંત્રનું આયોજન અને સમાજવાદી અર્થતંત્રનું જે આયોજન છે એ બંને વચ્ચે કેટલોક પાયાનો તફાવત હોય છે. એ જ પ્રમાણે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં પણ જ્યારે કેટલાક પ્રશ્નો સર્જાતા હોય તો કેટલાક છૂટા છવાયા એવા પ્રયત્નો કરવામાં આવે છે. નાના પાયા પર ટૂંકા ગાળા માટેની અમુક નીતિઓ અમલમાં મૂકવામાં આવે છે કે જેથી કરીને સમસ્યાનું નિરાકરણ જલ્દી થઈ શકે. દાખલા તરીકે 1929 મહામંદીમાંથી અમેરિકાને દૂર કરવા માટે અમેરિકામાં એક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલો હતો, ન્યૂ ડીલ કાર્યક્રમ. પણ એકચ્યુઅલી એને મિશ્ર અર્થતંત્ર જેવું આયોજન ન કહી શકાય કારણ કે એ એક ટૂંકા ગાળાના પગલાં અથવા તો ટૂંકા ગાળાનું આયોજન હોય છે. જ્યારે મિશ્ર અર્થતંત્રમાં જે આયોજન પ્રવર્તતું હોય છે એ ખૂબ જ લાંબા ગાળાનું હોય છે અને લાંબા ગાળા સાથે સુવ્યવસ્થિત રીતે સુચારુ ઢંગથી સુગ્રથિત રીતે એની તમામ બાબતો ધ્યાન લઈ અને આયોજનને ઘડવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રનું એક
ચોથું મહત્વનું લક્ષણ છે સ્વાતંત્ર્ય. જેવી રીતે મૂડીવાદમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રવર્તતું હોય છે જુદી જુદી આર્થિક બાબતોનું, દાખલા તરીકે ગ્રાહકોને ઉપભોગ અંગેનું સ્વાતંત્ર્ય પ્રવર્તે છે, ઉત્પાદનના સાધનોને પોતાને ક્યાં કામ કરવું તે અંગેનું સ્વાતંત્ર્ય પ્રવર્તતું હોય છે, ઉત્પાદકોને કઈ વસ્તુ ઉત્પન્ન કરવી, કેટલા પ્રમાણમાં કરવી, કઈ રીતે કરવી, ક્યાં વેચવી, કઈ રીતે વેચવી, આ બધી બાબતો અંગે રાજ્ય તરફથી કોઈ નિર્દેશ કે કંઈ પણ કરવા આદેશ આપવામાં આવતો નથી, નિયમન કરવામાં આવતું નથી. આમ અર્થતંત્રના જે મહત્વના ઘટકો છે, જેમ કે ગ્રાહક છે, ઉત્પાદક છે, ઉત્પાદનના સાધનો છે, એમને મૂડીવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં સ્વાતંત્ર્ય ઉપલબ્ધ હોય છે. તો એની સામે સમાજવાદમાં આવું કોઈ સ્વાતંત્ર્ય લગભગ હોતું નથી, બહુ જ મર્યાદિત પ્રમાણમાં ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખવામાં આવે છે. જોકે હવે સમાજવાદમાં પણ ગ્રાહકોની ઉપભોક્તાની પસંદગીને ધ્યાનમાં રાખવામાં આવે છે, કેમ કે કેન્દ્રીય આયોજન નક્કી કરે એ પ્રમાણે નહીં, પણ સ્ટોર્સમાંથી જે ઓર્ડર આવતા હોય એ પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે છે. એ ઉપરાંત ઘણી વખત વિક્રેતા જે છે એ વસ્તુના પેકિંગને અનુલક્ષીને કે ફેશનને અનુલક્ષીને કે વસ્તુની માંગને અનુલક્ષીને જે નક્કી થયેલા ભાવો હોય એમાં પોતાની ઈચ્છાનુરૂપ થોડા ઘણા અંશે ફેરફાર કરી શકે છે. તેમ છતાં સમાજવાદમાં સ્વતંત્રતા મર્યાદિત હોય છે. તો એની સરખામણી આપણે જ્યારે મિશ્ર અર્થતંત્ર સાથે કરીએ તો મિશ્ર અર્થતંત્રમાં સ્વાતંત્ર્ય હોય છે ખરું, પણ મૂડીવાદી અર્થતંત્ર જેટલું નથી હોતું. જુદી જુદી બાબતો પર એમાં નિયંત્રણ રાખવામાં આવે છે. દાખલા તરીકે જેટલા અંશે વસ્તુનું ઉત્પાદન યોજનાઓમાં આયોજન પંચના આદેશ અનુસાર થતું હોય એટલા અંશે ગ્રાહકોનું સ્વાતંત્ર્ય જળવાતું નથી. એ જ પ્રમાણે રોકાણ અંગે જે નિર્દેશો આપવામાં આવતા હોય અને ઉપભોક્તા અને ઉત્પાદકોને જો એ પ્રમાણે વર્તવાનું હોય તો તે અંગે પણ થોડું ઘણી સ્વતંત્રતા જળવાતી નથી. બીજી તરફ કેટલીક વખત વેતન દર નિર્ધારણ અંગે પણ મિશ્ર અર્થતંત્રમાં જોઈએ એટલી સ્વતંત્રતા જોવા નથી મળતી, કારણ કે મજૂર સંગઠનોની પ્રવૃત્તિ, તદુપરાંત અસમાનતા ખાળવા માટે અને કેટલીક સરકારી નીતિઓ એવી હોય છે કે જેથી જે બજાર વેતન દર હોય એના કરતાં સામાન્ય રીતે નક્કી થતા વેતન દરો મિશ્ર અર્થતંત્રમાં થોડા ઊંચા રહેતા હોય છે. તો એટલા અંશે વેતન દર નક્કી સામૂહિક સોદા શક્તિ દ્વારા નથી નક્કી થતા, પણ થોડા પ્રયોજિત હોય છે. એ જ પ્રમાણે વ્યાજના દરો, તો નાના ઉદ્યોગો, ખેતી, વેપાર, આ જે નાના નાના સેક્ટર્સ છે એમને મૂડીભંડોળ પ્રાપ્ત થઈ શકે તે માટે વ્યાજના દરો સામાન્ય રીતે બજાર વ્યાજના દર કરતાં નીચા રાખવામાં આવતા હોય છે. ઘણી વખત ભાડાનું પ્રમાણ પણ નિયંત્રણમાં રાખવામાં આવતું હોય છે. અને એવી રીતે જુદી જુદી રીતે આપણે જોવા જઈએ તો મિશ્ર અર્થતંત્રમાં સ્વાતંત્ર્ય જે છે એ કેટલીક વખત જોખમાતું હોય છે, પરંતુ સાવ સમાજવાદી અર્થવ્યવસ્થા જેટલું જડતા નથી હોતી. એમાં જ્યાં પણ શક્ય હોય ત્યાં ખાનગી ક્ષેત્ર મુક્ત રીતે વર્તે અને ખાનગી ક્ષેત્ર દ્વારા ગ્રાહકોની પસંદગીને અનુલક્ષીને ઉત્પાદન થાય, વસ્તુ વૈવિધ્ય જળવાઈ રહે, ઉપભોક્તાઓને સારી સારી વસ્તુઓ, સારી ગુણવત્તાવાળી વસ્તુઓ નીચી કિંમતે મળી રહે તે માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે ખાનગી ક્ષેત્રની મુખ્ય ખૂબી એ છે કે ખાનગી ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા જોવા મળે છે. તો જ્યારે જ્યારે પ્રતિસ્પર્ધાથી જે લાભ પ્રાપ્ત થતા હોય એ બધા જ લાભો આપણને ખાનગી ક્ષેત્ર પોતાની રીતે આપતું હોય છે. દાખલા તરીકે ખાનગી ક્ષેત્રને પોતાનો નફો ટકાવી રાખવો હોય તો ખાનગી ક્ષેત્રને નિર્વિવાદપણે નવી નવી વસ્તુઓનું સંશોધન કરવું પડશે, નવી ટેકનોલોજી શોધ કરવી પડશે કે જેથી કરીને ઓછા ખર્ચે સારી વસ્તુ, સારી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન થઈ શકે. નવ સંશોધનો અને નવ પ્રવર્તનો થવા પામે છે કે જેથી કરીને નફાની સપાટીને સતત ઊંચી જાળવી રાખી શકાય. અને આ બધી પ્રવૃત્તિઓનો છેવટે પરિણામ એ આવે છે કે અર્થતંત્રમાં ઉત્તરોત્તર નવી સારી વસ્તુઓ આવતી જાય છે અને કાર્યક્ષમતાના શિખરો સર થતા જાય છે. અને એટલા અંશે ગ્રાહકની જે સ્વતંત્રતા છે એ પણ જળવાતી હોય છે. ટૂંકમાં મિશ્ર અર્થતંત્રનું જે સ્વાતંત્ર્ય છે જે છે એ મૂડીવાદ જેવું અબાધિત પણ નથી અને સમાજવાદી અર્થતંત્ર જેવું સાવ તદ્દન નહિવત પણ નથી, પણ એ બંનેની વચ્ચેની પરિસ્થિતિ સ્વતંત્રતાની બાબતમાં મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. મિશ્ર અર્થતંત્રની પાંચમું જે લક્ષણ જોઈએ તો મિશ્ર અર્થતંત્રમાં નફાનું શું સ્થાન હોય છે. નફાનું એક વિશિષ્ટ સ્થાન હોય છે. ખાનગી ક્ષેત્ર નફો પ્રાપ્ત કરે
એ બાબત આવકાર્ય ગણાય છે. પણ મેં તમને હમણાં જ કહ્યું તે પ્રમાણે આ નફો જે છે એ પ્રતિસ્પર્ધાના કારણે પરિણમતો હોવો જોઈએ, નહીં કે ઇજારાશાહીના તત્વોના કારણે. ઘણી વખત એવું બનતું હોય કે અતિશય તીવ્ર હરીફાઈ પ્રવર્તતી હોય તો ખાનગી પ્રતિસ્પર્ધકો અંદરોઅંદર પ્રતિસ્પર્ધા કરવાના બદલે એક થઈ જતા હોય છે, અંદરોઅંદર કાર્ટેલ રચતા હોય, ઇજારાઓ રચતા હોય, અને એ રીતે પછી જુદા જુદા ઉત્પાદકો ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરી દે, ભાવનીતિ પણ પોતાની રીતે નક્કી કરી દે, ખોટી રીતે વસ્તુઓની અછત ઊભી કરે, વસ્તુઓની ગુણવત્તા પણ નીચી કરે અને વસ્તુઓના ભાવ ગ્રાહકો પાસેથી ઊંચા વસૂલ કરે. તો તેવી સ્થિતિમાં જે નફો ઉદ્ભવતો હોય છે એ પ્રતિસ્પર્ધાના કારણે નહીં પણ ઇજારાશાહી તત્વોના કારણે અને ગ્રાહકોના શોષણના લીધે ઉદ્ભવતો હોય છે. અહીં આ પ્રકારે જ્યારે કાર્ટેલ કે ઇજારો રચાતો હોય તો ત્યારે દાખલા તરીકે ઓપેકના દેશોનો જે ઇજારો છે પેટ્રોલિયમ પેદાશમાં, એમાં માંગ અને પુરવઠા કરતા આ દેશો પરસ્પર સમજૂતી સાધી અને પેટ્રોલિયમ પ્રોડક્ટના જે ભાવ નક્કી કરે છે એ અનુસાર દુનિયાના દેશોએ પેટ્રોલ ખરીદવું પડે છે. તો આવું દેશની અંદર ખાનગી સાહસિકો અને નિયોજકો પરસ્પર ઇજારાઓ રચી અને એક તરફ ગ્રાહકોનું શોષણ ન કરે, બીજી તરફ શ્રમિકોને નીચા વેતનના સ્વરૂપમાં કે અન્ય શોષણ કરીને એમને પણ આર્થિક રીતે હેરાન ન કરે એ જોવાનું હોય છે. એટલે કે ખાનગી ક્ષેત્ર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જે કાંઈ નફો પ્રાપ્ત થશે એ આર્થિક કાર્યદક્ષતાના લીધે હશે, નહીં કે ઇજારાશાહી અથવા તો શોષણના લીધે. જ્યારે બીજી તરફ જાહેર ક્ષેત્રની કામગીરી અને નફાની આપણે જ્યારે મૂલવણી કરીએ તો એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે જાહેર સાહસો ની કામગીરી નફામાં નફાનું સ્થાન જે છે એ કેન્દ્રવર્તી હોતું નથી. કારણ કે જાહેર સાહસોની કામગીરી કેટલાક અંશે એવી હોય છે કે જ્યાં ખરેખર નફો થતો ન હોય, ઘણી વખત ખોટ જતી હોય, તો પણ એવી કામગીરી જો રાષ્ટ્ર માટે અનિવાર્ય હોય તો કરવા દેવામાં આવતી હોય છે. દાખલા તરીકે શિક્ષણ છે અથવા તો અમુક રોગની નાબૂદી માટે રસી મુકાવવી, આ બધા એવા ક્ષેત્રો છે કે જેમાં પ્રસારના લાભ રહેલા હોય, જે વ્યક્તિ ખર્ચ કરે છે એની સાથે સાથે બીજાને પણ એનાથી ફાયદો થતો હોય, તો એવી જગ્યાએ ખાનગી ક્ષેત્ર કાર્ય કરવા તૈયાર નથી થતું. પણ જો નાગરિકો સ્વસ્થ હોય અને એમનું આયુષ્ય વધતું હોય, શિક્ષણનું પ્રમાણ વધતું હોય, તો તેનાથી રાષ્ટ્રને પણ ફાયદો થાય છે. તો રાજ્ય જે છે એ કેટલીક વખત ખોટ ખાઈને પણ જાહેર સાહસો ચલાવે છે, એમાં હંમેશા નફો કેન્દ્ર સ્થાને હોતો નથી. પરંતુ તેમ છતાં જો જાહેર ક્ષેત્રમાં નફો થતો હોય તો આ નફાનું પુનર્રોકાણ કરવું અને ફરીથી અર્થતંત્રને આર્થિક વિકાસના પંથે આગળ લઈ જવું એ પ્રકારની અપેક્ષા બંને ક્ષેત્ર પાસેથી રાખવામાં આવતી હોય છે. એટલે કે નફાને કોઈ ખરાબ નજરથી નહીં પણ નફો શોષણનું પરિણામ ન હોવું જોઈએ. અને નફો એકમાત્ર લક્ષ્ય નથી જાહેર સાહસો માટે, પણ એના કરતાં સામાજિક કલ્યાણ અને સામાજિક સુખાકારી બહુ મહત્ત્વની હોય છે. અને એ રીતે નફાનું જે સ્થાન છે એ મૂડીવાદની સરખામણીમાં, જે મૂડીવાદમાં નફો મારો પરમેશ્વર અને હું નફાનો દાસ એ પ્રમાણેનું નથી હોતું. ઘણી વખત ખાનગી ક્ષેત્રને એવી અપેક્ષા જ ચાલુ રાખવામાં આવે છે કે ખાનગી ક્ષેત્ર સમાજ હિતને લક્ષ્યમાં રાખશે, અને એવી અપેક્ષા સાથે જ એમને એમની પ્રવૃત્તિઓ કરવા દેવાની છૂટ આપવામાં આવતી હોય છે, નહીં કે મૂડીવાદની જેમ ગમે તેમ કરો, વર મરો યા કન્યા મરો પણ ગોરનું તરબાણું ભરો અને નફો કરો, એ પ્રકારની પોલિસીને અહીંયા વખોડવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રની બીજી આપણે ખાસિયત જોઈએ તો એમાં છે મિશ્ર અર્થતંત્રમાં બજારતંત્રનું સ્થાન. બજારતંત્રની કામગીરી મૂડીવાદમાં બહુ સવિશેષ મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે અર્થતંત્રને એક સુવ્યવસ્થિત સુચારુ રૂપથી જે જુદા જુદા નિર્ણયો લેવાય છે, અસંખ્ય લાખો કરોડો નિયોજકો જ્યારે પોતપોતાની રીતે પોતપોતાની બુદ્ધિથી અને પોતપોતાની ધારણાઓથી જ્યારે ઉત્પાદન અંગેના નિર્ણયો લેતા હોય, તો આ બધા જ નિર્ણયોમાં એક સુવ્યવસ્થિતતા આવે, સુચારુપણું આવે, એવું કાર્ય બજારતંત્ર પોતાના ભાવ ની પદ્ધતિ દ્વારા, કિંમતોમાં જે ફેરફાર થતા હોય છે એના નિર્દેશ થકી મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં એક અદૃશ્ય હાથ થકી સમતુલા સ્થાપિત થતી હોય છે. એટલે બજારતંત્રની કામગીરી બહુ અગત્યની હોય છે. પણ મૂડીવાદી અર્થતંત્રમાં જે રીતે બજારતંત્ર અનિયંત્રિતપણે કામ કરતું હોય છે એવું સમાજવાદી અર્થતંત્રમાં હોતું નથી. જેમ કે કેટલીક વખત ગરીબ લોકોને અથવા તો આર્થિક રીતે જે પછાત વર્ગના લોકો છે એમને પોષક આહાર પૂરતા પ્રમાણમાં મળી રહે, ન્યુટ્રિશનલ વસ્તુઓ મળી રહે એ માટે રેશનિંગની દુકાનોમાં સસ્તું અનાજ, તેલ, કાપડ, અન્ય ચીજો સસ્તા ભાવે માપબંધી ભાવ નિયંત્રણ કરી અને પૂરી પાડવામાં આવે છે. તો અહીંયા એટલા અંશે બજારતંત્રની કામગીરી નિયંત્રણમાં આવે છે.
સાથે સાથે બીજી રીતે જોવા જઈએ તો કેટલીક વખત ઉત્પાદકોને પણ વહીવટી અંકુશો મૂકી અને નિયંત્રિત કરવામાં આવે છે. એમને ઉત્પાદન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. એટલે કે ઉત્પાદકો ખાનગી સાહસિકો પણ બજારતંત્રને અનુલક્ષીને જ સંપૂર્ણપણે નિર્ણયો લઈ શકતા નથી, પણ કેટલીક વખત એમના પર નિયંત્રણ અને નિયમનો મૂકવામાં આવે છે. જેમ સમાજવાદમાં તો બજારતંત્ર ખાસ જોવા મળતું નથી, જોકે સમાજવાદમાં પણ બજારતંત્રનો ઉપયોગ તો થતો જ હોય છે, કારણ કે બજારતંત્રનો સદંતર ત્યાગ કરવામાં આવે તો ઘણી વખત આર્થિક ગણતરીઓમાં મૂડી પર જે વ્યાજ થાય છે એની ચૂકવણીની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. એટલે સમાજવાદી અર્થતંત્રમાં પણ કેટલાક અંશે તો બજારતંત્રનો ઉપયોગ થાય જ છે, પણ તેમ છતાં વર્ષો સુધી જે ભાડાના દર સ્થિર હોય કે વર્ષો સુધી વસ્તુઓના ભાવો જે સ્થિર થયેલા હોય એ પ્રકારની પરિસ્થિતિ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળતી નથી. આમ મિશ્ર અર્થતંત્રમાં બજારતંત્રની જે કામગીરી છે એ મૂડીવાદ અને સમાજવાદની ક્યાંક વચ્ચેની પ્રવૃત્તિ હોય છે. હવે આપણે મિશ્ર અર્થતંત્રના લાભો કયા કયા છે એ વિશે ચર્ચા કરીશું, અને ત્યાર પછી મિશ્ર અર્થતંત્રના ગેરલાભ કયા છે એની આપણે ચર્ચા કરીએ. પરંતુ તે પૂર્વે આપણે મિશ્ર અર્થતંત્રની એક બીજી અગત્યની વસ્તુ, આપણે હમણાં જોયું કે મિશ્ર અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર કામ કરતું હોય છે, ખાનગી ક્ષેત્ર કામ કરતું હોય છે, એ સાથે એક ત્રીજો વિભાગ પણ હોય છે, સંયુક્ત વિભાગ, કે જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને સાથે મળીને કામ કરતા હોય છે, પરંતુ શેરમાં જાહેર ક્ષેત્રનો હિસ્સો 50% વધારે રાખવામાં આવે છે, જેથી કરીને જે આર્થિક નિયંત્રણ હોય છે એ છેલ્લે સરકાર હસ્તક રહેતું હોય છે, જેથી કરીને અહીંયા એવો ઉદ્દેશ્ય રાખવામાં આવે છે કે જાહેર ક્ષેત્રના બહોળા મૂડી વિષયક સાધનોનો પણ લાભ મળે અને ખાનગી ક્ષેત્રના જે નિયોજકો હોય છે એમની વહીવટી કાર્યક્ષમતા, કુશળ અને કાબેલ બુદ્ધિમત્તાનો અર્થતંત્રને લાભ પ્રાપ્ત થાય, એમની સાહસિકતાનો લાભ અર્થતંત્રને પ્રાપ્ત થાય એ પ્રમાણે કેટલીક વખત કેટલાક વિભાગો સંયુક્ત ક્ષેત્રમાં રાખવામાં આવે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું તો કેટલીક શાળાઓ અને કોલેજો ખાનગી ક્ષેત્રે પણ કામ કરતી હોય છે, તો કેટલીક સરકારી શાળાઓ કોલેજો કામ કરતી જોવા મળે છે. દવાખાનાની બાબતમાં પણ એવું જ હોય છે કે કેટલાક દવાખાનાઓ ખાનગી આરોગ્ય વિષયક સેવાઓ ખાનગી ક્ષેત્રમાં જોવા મળે છે, તો સાથે સાથે સરકારી દવાખાનાઓ પણ જોવા મળે છે, કે જેથી કરીને જ્યાં ખાનગી ક્ષેત્રની ઘટ પડતી હોય કે ખાનગી ક્ષેત્ર પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન ન કરી શકે તેમ હોય તો ત્યાં જે ઘટ પડે છે એને પૂરી કરવાનો પ્રયત્ન જાહેર ક્ષેત્ર પોતે કરતું હોય છે, અને એ રીતે આ પ્રમાણે કેટલાક વિભાગમાં સંયુક્ત વિભાગ જોવા મળે છે. મિશ્ર અર્થતંત્રનું એક ચોથી ખાસિયત એ છે કે એનામાં સહકારી વિભાગનું પણ બહુ મહત્વ હોય છે. સહકારી ક્ષેત્રમાં જે નબળા વર્ગના લોકો હોય, નબળા આર્થિક એકમો હોય, તો એમને એકત્રિત કરી અને એમનો સંઘ રચી, સંઘે શક્તિ કલયુગે એમનો સંઘ બનાવી અને એઓ આર્થિક રીતે સક્ષમ બની શકે એ રીતે એવો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે જેમ કે દૂધનું ઉત્પાદન, વેચાણ, એની દૂધની સહકારી મંડળીઓ, એ પ્રમાણે ખેડૂતો જે ખેત પેદાશો જે પેદાશ વેચવા માંગતા હોય તે માટેની ખરીદ વેચાણ સંઘો, ખેડૂતો જે સાધનો ખરીદવા માંગતા હોય તે માટેની વેચાણ સહકારી પ્રવૃત્તિઓ, અને આ રીતે ખાસ કરીને ધિરાણ માટે અનેક પ્રકારની સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવે છે, અને એ રીતે સંયુક્ત સહકારી વિભાગ પણ એક હોય છે. હવે મિત્રો, આપણે ટૂંકમાં અને ઝડપથી મિશ્ર અર્થતંત્રના લાભ અને ગેરલાભની ચર્ચા કરીએ તો મિશ્ર અર્થતંત્રનો સૌથી પહેલો લાભ એ છે કે એમાં વ્યાજબી સ્વાતંત્ર્ય જોવા મળે છે. એમાં સમાજવાદની જેમ સ્વતંત્રતાનો સદંતર નાશ થતો નથી. બીજું કે ખાનગી અને જાહેર સાહસોનો સુભગ સમન્વય જોવા મળે છે અને બંને ક્ષેત્રના ખૂબ લાભ પ્રાપ્ત થાય અને બંનેની મર્યાદાઓથી અર્થતંત્રને દૂર રાખી શકાય તે પ્રકારે પ્રયત્ન કરવામાં આવે છે. અર્થતંત્રમાં વ્યાજબી સ્થિરતા અને પરિવર્તનશીલતા પ્રાપ્ત થઈ શકે તે માટે લવચિકતા અને ફ્લેક્સિબિલિટી પણ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. મિશ્ર અર્થતંત્રમાં અસમાનતા જે છે એને જેટલી શક્ય હોય તેટલી નિવારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ બધા મિશ્ર અર્થતંત્રના લાભ છે. એની સાથે સાથે કેટલાક ગેરલાભ પણ છે કે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર વચ્ચે હંમેશા સંવાદિતા પ્રવર્તતી નથી. કેટલીક વખત બંને વચ્ચે
હરીફાઈ પ્રવર્તતી જોવા મળે છે. કેટલીક વખત બંને વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. દાખલા તરીકે ભારતમાં એવું બન્યું હતું કે ભારતમાં સ્ટીલના જાહેર ક્ષેત્ર આયોજનમાં જે લક્ષ્યાંકો મૂકવામાં આવેલા હતા તે મુજબ ખાનગી ક્ષેત્ર સ્ટીલના ઉત્પાદનો કરી શક્યું ન હતું, એટલે બંને ક્ષેત્ર વચ્ચે વિસંવાદિતાનું સર્જન થયું હતું. બીજું કે મિશ્ર અર્થતંત્રમાં ખાસ કરીને જાહેર વિભાગમાં કાર્યક્ષમતાનો અભાવ જોવા મળે છે. જાહેર વિભાગમાં ખાસ કરીને જે વહીવટી અધિકારીઓ હોય એમને ખાસ કરીને કોઈ અનુભવ હોતો નથી, અને જે રીતે વ્યક્તિગત નિયોજકમાં એક સાહસિકતા કુદરતી રીતે હોય છે એ પ્રમાણેની સાહસિકતા, ત્વરિત નિર્ણય શક્તિ, તીવ્ર બુદ્ધિમત્તા આ બધું કદાચ વહીવટી અધિકારીઓમાં ન પણ જોવા મળે. નિર્ણયમાં ખૂબ વિલંબ થાય છે અને એના લીધે અર્થતંત્રમાં ઘણી બધી ખોટ સહન કરવી પડે છે અને પારાવાર મુશ્કેલીઓની હારમાળાઓનું સર્જન થતું હોય છે. રાજ્ય હસ્તક ઘણી વખત સત્તાનું કેન્દ્રીકરણ થાય છે. ખાનગી ક્ષેત્રને ઘણી બધી રીતે સહન કરવું પડતું હોય છે. ઘણા બધા નિયંત્રણો, જરૂરિયાત કરતાં કરવેરાનું ભારણ ખૂબ જ ઊંચું રહેવા પામતું હોય છે અને એ રીતે ખાનગી પ્રવૃત્તિઓ પર ને નિયંત્રિત કરી અને એમના વિકાસને રૂંધાતો હોય છે. ઉત્પાદન પણ અનિશ્ચિત હોય છે કારણ કે જ્યારે જાહેર ક્ષેત્ર માં જે યોજનાઓના લક્ષ્યાંકો હોય તે મુજબ જો ઉત્પાદન ન થતું હોય અને એ જ પ્રમાણે ખાનગી ક્ષેત્રમાં પણ અનિશ્ચિતતાઓ હોય છે અને એ રીતે જ્યારે બંને ક્ષેત્રોમાં આ પ્રકારની પરિસ્થિતિ રહેતી હોય તો ઉત્પાદન નિશ્ચિત અને લક્ષ્યાંક મુજબ થઈ શકતું નથી. સરકાર પોતાના લક્ષ્યાંકો પાર પાડવા માટે આવકના એક સાધન તરીકે ખાદ પુરવણીનો અવારનવાર ઉપયોગ કરે છે, નવી નોટો છાપે છે, જેથી કરીને નાણાંનો પુરવઠો વધવાથી અર્થતંત્રમાં ફુગાવાનું ભયસ્થાન સર્જાય છે અને વારંવાર આર્થિક નીતિઓ બદલવામાં આવે છે, આર્થિક કાર્યક્રમો વારંવાર બદલવામાં આવે છે. એનાથી એક પ્રકારની કન્સિસ્ટન્સી જાળવી શકાતી નથી. દાખલા તરીકે જુદા જુદા પક્ષની સરકારો આવે તો એક પક્ષની સરકારે જે કાર્યક્રમ કે નીતિઓ અમલમાં મૂકી હોય બીજા પક્ષની સરકાર જ્યારે સત્તા પર આવે છે તો એના સ્થાને બીજા પ્રકારની કાર્યક્રમ અને નીતિઓ અમલમાં મૂકે છે. આમ મિશ્ર અર્થતંત્રની કેટલીક મર્યાદાઓ પણ છે અને મોટી મર્યાદા એ છે કે મિશ્ર અર્થતંત્ર ટૂંકા ગાળાનું છે. મિશ્ર અર્થતંત્રમાં જો જાહેર ક્ષેત્રનું પ્રાધાન્ય વધતું હોય તો મિશ્ર અર્થતંત્ર ધીરે ધીરે સમાજવાદમાં પલટાઈ જાય છે અને જો મિશ્ર અર્થતંત્રમાં ખાનગી સાહસોનું પ્રાધાન્ય વધતું હોય તો ધીરે ધીરે મિશ્ર અર્થતંત્ર મૂડીવાદમાં રૂપાંતરિત થઈ જાય છે. દાખલા તરીકે હમણાં ભારતમાં 1990 પછી ડિસઇન્વેસ્ટમેન્ટ અને વી મૂડીકરણના કાર્યક્રમો જે અમલમાં મૂકવામાં આવ્યા અને એના લીધે ધીરે ધીરે જાહેર સાહસોનું સંકુચન થઈ રહ્યું છે અને આપણે એમ કહી શકીએ કે આપણું ભારતીય અર્થતંત્ર ધીરે ધીરે મૂડીવાદ તરફ ગતિ કરી રહ્યું છે. દાખલા તરીકે વિમૂડીકરણના તમને હું બે ફિગર આપું છું કે 2011-12માં 40,000 કરોડના લક્ષ્યાંક સામે 22,144 કરોડના સાહસોનું ખાનગીકરણ થયું. એ જ પ્રમાણે 2012-13માં 30,000 કરોડના લક્ષ્યાંક સામે 21,504 કરોડનું વાસ્તવમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું. તો એ બતાવે છે કે અસ્થિર પદ્ધતિ છે, એ કઈ તરફ જશે એ આપણે પહેલેથી કહી શકતા નથી. છેવટે કાં તો એનું રૂપાંતર મૂડીવાદમાં થાય છે અથવા તો સમાજવાદમાં થાય છે. બ્રિટનમાં પણ અમુક કંપનીઓનું આ રીતે શરૂઆતનો સમયગાળો એવો હતો, જેમ કે 1947 પછી કે ભારતમાં રાષ્ટ્રીયકરણની નીતિ અપનાવવામાં આવી અને જુદા જુદા ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, જેથી કરીને આર્થિક વિકાસ માટેનું જે જરૂરી માળખું છે એ બનાવી શકાય. એના ઉદ્દેશો સારા હતા રાષ્ટ્રીયકરણના, અને એ અન્વયે આપણે ખાસ કરીને બેન્કોનું તો બહુ જ ઉદાહરણ આપવામાં આવે છે. તે સિવાય નેચરલ ગેસ છે, કોલસો છે, ખાણ છે, આ બધા ઉદ્યોગો રાજ્ય હસ્તક, ચિત્રરંજન, લોકોમોટિવ, મોટા ભારે અને પાયાના ઉદ્યોગો જે છે આ બધા રાજ્ય હસ્તક હતા અને રાષ્ટ્રીયકરણની નીતિ બહુ જ ખાસ કરીને કોંગ્રેસ પક્ષ જ્યારે સત્તા ઉપર આરૂઢ હતો ત્યારે આ પ્રકારની નીતિ ખૂબ અમલમાં મૂકવામાં આવી. પણ 1990 પછી જે ઉદારમતવાદી ગ્લોબલાઇઝેશન થયું ત્યાર પછી ભારતમાં એક ડિસઇન્વેસ્ટમેન્ટ તરફનો પવન ફૂંકાણો છે અને હવે જાણે એવું લાગે છે કે ધીરે ધીરે પ્રાઇવેટાઇઝેશનનો યુગ આવશે અને ધીરે ધીરે જાહેર ક્ષેત્રનું સંકુચન થશે એવું એક વાતાવરણ આપણે ત્યાં ઊભું થયું છે. પણ તેમ છતાં એટલું અવશ્ય કહી શકાશે કે અત્યાર સુધીના સમયગાળામાં, એટલે કે 1950-51થી અત્યાર સુધી, એટલે કે 2016 ફેબ્રુઆરી 22 તારીખ સુધી, અત્યાર સુધી જાહેર ક્ષેત્રે જે કામગીરી જે બજાવી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. કારણ કે આપણા દેશમાં આર્થિક વિકાસ માટેનું એક મજબૂત માળખું જાહેર ક્ષેત્ર ઊભું કરી શક્યું છે. એટલે જ આંડલે અને સુંદરમ કહે છે કે જો આપણે જાહેર ક્ષેત્ર અને
ખાનગી ક્ષેત્ર વચ્ચે સુમેળ સાધી શકીએ અને કોઈપણ એક ક્ષેત્રનું મહત્ત્વ ઘટાડ્યા સિવાય, કોઈપણ એક ક્ષેત્રને નિયંત્રિત કર્યા સિવાય એમની વચ્ચે સમતુલા મેળવી શકીએ અને એ સમતુલા જો ટકાવી શકીએ તો ચોક્કસપણે મિશ્ર અર્થતંત્રની તમામ મર્યાદાઓ આપણે દૂર કરી શકીશું અને એના વધારેમાં વધારે લાભ આપણે પ્રાપ્ત કરી શકીશું. જય હિન્દ, જય ભારત. Sandhan All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle Sandhan